રશિયાના રામપુરા વિસ્તારમાં લોકાત હોસ્પિટલમાં જૂનું આઈસીયુ વોર્ડ અને ઓપરેશન થિયેટરનું રિનોવેશન કરી 16 બેડનું નવું આઈસીયુ બનાવવામાં આવ્યું છે. તેની સાથે 4 ડિલક્સ અને સુપર ડિલક્સ રૂમને પણ રિનોવેટ કર્યા છે. તેમજ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર 4 છે, જેને પણ સેમી મોડ્યુલર બનાવવા સાથે અત્યાધુનિક સાધનો સાથે તૈયાર કરવામાં આવ્યા છે. મારું નામ અહમદ અમલા છે. હું અહીંયા લોખાત સાર્વજનિક હોસ્પિટલમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે સેવા આપું છું. આજે અમે લોકોએ આ લોખાત હોસ્પિટલમાં જે જૂનું આઈસીયુ અને ઓપરેશન થિયેટર હતા એને રિનોવેટ કરીને 16 બેડનું આઈસીયુ આખું નવું કર્યું છે. એના સાથે 4 ડિલક્સ રૂમ અને સુપર ડિલક્સ રૂમ છે અમારા, એને પણ રિનોવેટ કર્યા છે. અને ઓપરેશન થિયેટર 4 છે એને અમે સેમી મોડ્યુલર ટાઈપના આખા બનાવ્યા છે અને એકદમ અત્યાધુનિક સાધનો અને તમામ સુવિધાઓ સાથે અમે લોકો એને તૈયાર કરેલું છે. આમાં આજે કોઈ પણ સારી હોસ્પિટલની સાથે એને કોમ્પિટિશનમાં આવી શકે એવું સારું આખું આઈસીયુને ઓપરેશન થિયેટર અમે લોકો તૈયાર કરેલું છે. પણ એની સામે એના જે ચાર્જસ છે એ એકદમ મિનિમમ રાખેલા છે, લોકોને સસ્તા ભાવે સારી ટ્રીટમેન્ટ આપી શકાય એ ઉદ્દેશથી લોખાત હોસ્પિટલ કામ કરે છે. અને એ જ ઉદ્દેશ ધ્યાનમાં રાખીને આજે એનો જે રેટ છે તે કદાચ સુરતની તમામ હોસ્પિટલો કરતાં ઓછો ભાવ હશે, એટલો ઓછા ભાવે અમે લોકો અહીંયા સેવા આપીશું. અને આશા રાખું છું કે લોકો એનો લાભ લેશે. દર્દી માટે શું નવું બનાવવામાં આવ્યું? આમાં તમામ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તે બધા અત્યાધુનિક રાખેલા છે. આજની તારીખે જે લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ હોય તે અમે લોકો અહીંયા રાખેલા છે. અને આ લોકોએ દાતા હોય, અલગ અલગ દાતા હોય જે એના માટે દાન આપેલું છે તેનો પણ હું આ તકે આભાર માનું છું. અને અપીલ કરું છું કે આગળ પણ જે અમે લોકો આવું રિનોવેશનનું કામ કરીએ કે એનું સેવાનું કામ કરીએ તેના માટે લોકો અમને દાન આપતા રહે.